નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે બજાર પ્રક્રિયાના કાર્ય આગલા વિડિયોની અંદર સમજ્યા, ચાર પોઈન્ટ સમજ્યા હતા. આગળના પોઈન્ટ હવે આપણે સમજીએ ફરી પાછા. તો બજાર પ્રક્રિયાના કાર્ય, ફંક્શન ઓફ માર્કેટિંગ પ્રોસેસ, અને વેચનારા છે ખૂબ વધારે પડતો નફો ન થાય. તમે વિચાર કરો
કે આજે બજારની અંદર આપણે ચશ્માની ખરીદી કરવા જઈએ તો ચશ્મા સામાન્ય રીતે આપણે નંબર વાળા ચશ્મા રાખીએ સામાન્ય રીતે નંબર વાળા ચશ્મા 200-250 થી શરૂઆત કરીએ તો 2500 ના બનતા હોય અને 5000 ના બનતા હોય ફેર શું પડે એના ગ્લાસ માં ફેર સામાન્ય રીતે 250 છે 500 છે 700 છે 1000 છે 2000 છે 2500 છે પછી જેવી જેવી બ્રાન્ડ જેવી જેવી સારી કંપની એમ ભાવ છે વધતો જાય સામાન્ય રીતે કંપની છે એની નામના પૈસા પર લેતી નામના છે એ ખૂબ પૂજી નામના પૈસા પર લેતી એક મને બહુ સરસ ઉદાહરણ આવે છે યાર રોયલ એન્ફિલ્ડ નું જે બુલેટ આવે છે એ પૈસા કેના લે છે તો કે નામનાના પૈસા છે એ લે છે નામનાના આધારે છે એ વધારે ના વધારે રૂપિયા છે એ કમાતો છે તો કિંમત છે એ નક્કી કરવી જોઈએ કે ગ્રાહકો છે એને વસ્તુ છે એ ખરીદવા માટે લલચે અને ખરીદી છે કરે ત્યાર પછી માલનું પેકિંગ કરવું હવે માલ સામાનનું પેકિંગ છે એ એવી રીતે આપણે કરવું જોઈએ કે એ વસ્તુને નુકસાન ન થાય વસ્તુને જો નુકસાન થાય તો ગ્રાહકને નુકસાન થાય ગ્રાહકને નુકસાન થાય તો કંપનીને નુકસાન થાય એટલે પેકિંગ એવી રીતે કરવું જોઈએ કે જેથી કરી જ્યારે ગ્રાહક એ વસ્તુ વાપરે ત્યારે એ વસ્તુ છે એ વાપરવાને યોગ્ય બને છે અથવા તો વાપરવા માટે લાયક તો પેકિંગ એવી રીતે કરવું જોઈએ માલનો સંગ્રહ કરો ઘણી વખત માલ સામાન વધારે ઉત્પાદન થઈ ગયું હોય તો ઘણી વખત માલ સામાનનું વધારે ઉત્પાદન થઈ ગયું હોય તો એનો સંગ્રહ પણ કરવો પડે છે તો સંગ્રહ માટે એવા સ્ટોર રાખવા એવી વખાર રાખવી કે જેથી કરી માલ સામાનનો સંગ્રહ થઈ શકે તો માલ સામાનનો સંગ્રહ કરવો એ પણ ખૂબ જરૂરી છે કારણ કે ક્યારે માલ વધી જાય એ નક્કી અત્યારના શિયાળાનો સમય છે તો સામાન્ય રીતે જે સ્વેટર છે ગરમ વસ્તુ અથવા ગરમ કપડાઓ છે એનું વેચાણ વધારે થતું હોય તો જે બનાવનાર કંપનીઓ છે એની પાસે કેવા હોય ગોડાઉન મોટા મોટા હોય એમાં એને માલ સામાન રાખ્યો અત્યારના વેચાણ છે ખૂબ જ થતું હોય જાકેટ છે સ્વેટર છે મફલર છે તો એના માટે માલ સામાનનો સંગ્રહ કરવો ખૂબ જરૂરી છે તો આ રીતે છે કંપની એવી રીતે માર્કેટિંગ મેનેજમેન્ટ કરે એવી રીતે બજાર પ્રક્રિયાનું સંચાલન કરે કે ગ્રાહકો છે એ છેતરાઈને ગ્રાહકો છે સારી વસ્તુ ખરીદવા માટે આવે અને વ્યાજબી ભાવે એને વસ્તુ મળે એને કહેવાય માર્કેટિંગ મેનેજમેન્ટ તો વિદ્યાર્થી મિત્રો બજાર પ્રક્રિયાના કાર્યો ફંક્શન ઓફ માર્કેટિંગ પ્રોસેસ માલ પર નિશાની કરવી કિંમત નિર્ધારણ કરવું માલનું પેકિંગ કરવું અને માલનો સંગ્રહ કરવો વિદ્યાર્થી મિત્રો આપણે આજે પણ 4 પોઈન્ટ સમજી ગયા આવનારા વિડીયોમાં આગળના 4 પોઈન્ટ વિશે ચર્ચા કરીશું